કચ્છ જિલ્લામાં ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરતા હોય છે. બીટી કપાસમાં ગુલાબી ઈયળના કારણે નુકસાન થતું હોય છે. ઘણીવાર તો પાક નિષ્ફળ જતો હોય છે. ખેડૂતોને મોટી આર્થિક નુકસાની થતી હોય છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવેલ હતું કે બીટી કપાસનું બિયારણ સરકાર દ્વારા નોટિફાઇડ જાતનું બિયારણ રજિસ્ટર્ડ પરવાનેદાર પાસેથી બિલ સાથે જ ખેડૂતોએ ખરીદવું જોઈએ. આ ઉપરાંત વાવેતર સમયે ઊંડી ખેડ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી બીટી કપાસનું વાવેતર કરવામાં આવે તો ગુલાબી ઈયળનો ભય રહેતો નથી. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શિહોરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છ જિલ્લાની અંદર જો સારો વરસાદ થાય તો આપણા જિલ્લાની અંદર કુલ 5,94,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર આપણું વાવેતર થતું હોય છે, જેમાં મહત્તમ વાવેતર જે છે એ બીટી કપાસ છે, દિવેલા છે, ઘાસચારો છે, ગુવાર છે જેવા અન્ય પાકોનું વાવેતર થતું હોય છે. આગામી ખરીફ સિઝનને ધ્યાને રાખતા કચ્છ જિલ્લાના જે વિસ્તારના ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરે છે તો ખાસ કરી અને બીટીના બિયારણની ખરીદીમાં ખેડૂતો એટલી કાળજી રાખવી જોઈએ કે સરકારશ્રી દ્વારા જે કંપનીઓની નોટિફાઇડ જાતો છે એ નોટિફાઇડ જાતોનું બિયારણ છે એ પરવાને ધારકો જે પરવાનેદારો છે એમની પાસેથી ખરીદવું જોઈએ. એમની પાસેથી પાકું બિલ લેવું જોઈએ કે જેથી ભવિષ્યની અંદર એ ખરાબ બિયારણ નીકળવાનો અથવા તો અનરજિસ્ટર્ડ બિયારણ નીકળવાના પ્રશ્નોના કારણે બિયારણ ન ઉગવાના આવા તેવા જે પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરી શકીએ. બીજી વસ્તુ કે હજુ પણ જો 15 દિવસ પછી કચ્છ જિલ્લાના જે ખેડૂતો છે એ બીટી કપાસનું વાવેતર 15 દિવસ પછી કરે તો છેલ્લા જે 3-4 વર્ષથી જે ગુલાબી ઈયળનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે અને જેના કારણે કપાસ નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોની અંદર જો 15 દિવસ પછી જો વાવેતર કરવામાં આવે તો ગુલાબી ઈયળના ઉપદ્રવના પ્રશ્નથી આપણે બચી શકીએ છીએ અને એમાં કપાસનું ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. એમાં અત્યારે હજુ કચ્છ જિલ્લાની અંદર છે બીટી કપાસના વાવેતરના આપણી પાસે આંકડા નથી, પણ જનરલી 15મી મે પછી વાવેતર થતું હોય છે. હાલ અછતની પરિસ્થિતિ અને એના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા ઘાસચારાનું જેની પાસે પિયતની સગવડ છે એવા ખેડૂતો દ્વારા મહત્તમ ઘાસચારાનું એવા પાકોનું વાવેતર કરેલું હોવાથી હજુ સુધી વાવેતર થયાના આંકડા જે છે એ ઉપલબ્ધ થયેલ નથી. જનરલી બીટી કપાસનો ઉપદ્રવ જે છે એ પાછળના સ્ટેજની અંદર એટલે કે છેક ઓક્ટોબર નવેમ્બરની આસપાસ એ ઉપદ્રવ થતો હોય છે, પરંતુ શરૂઆતની સ્ટેજની અંદર એટલે કે જ્યારે અત્યારે વાવેતર થતું હોય એવા સમયે ખેડૂતો દ્વારા ઊંડી ખેડ કરી અને જે ખેતરમાં અગાઉના વર્ષોમાં જ્યાં બીટી કપાસ કરેલ હતો ત્યાં ઊંડી ખેડ કરી અને મિથાઇલ પેરોથિયન અને એ જે જંતુનાશક દવાનો જે છંટકાવ કરવામાં આવે તો જે એના લાર્વા અને જે ઈંડા જે કંઈ પડ્યા હોય એ ઉનાળાની ગરમીની અંદર તાપના કારણે અને જંતુનાશક દવાના કારણે જ્યારે ખેડ કરે ત્યારે મરી જાય છે અને એના કારણે ઉપદ્રવ આપણે અટકાવી શકીએ છીએ. એમાં